નમસ્કાર ખેડૂત મિત્રો હું હર્ષદ ગોહિલ એગ્રી સાયન્સમાં આપનું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે કેરળ રાજ્ય વિશે વાત કરીશું કેરળ રાજ્યને આમ તો આપણે ગુજરાતના ખેડૂતો એ રીતે ઓળખીએ છીએ કે ચોમાસાનું સૌથી પહેલું વાવેતર કેરળના દરિયા કિનારે થાય અને જૂન મહિનામાં આપણને તાલાવેલી હોય કે ક્યારે કેરળમાં ચોમાસું આવે અને પછી બે ત્રણ અઠવાડિયામાં આપણા ત્યાં આવે કેરળ એટલે આપણા દક્ષિણ ભારતનું દરિયાકિનારે આવેલું એક રાજ્ય છે અને આજે જે આપણે વાત કરવાની છે કેરળ સરકારના એક નિર્ણય વિશે વાત કરવાની છે કેરળ સરકારે હાલમાં જ એક જાહેરાત કરી છે જેમાં એમને જે શાકભાજી અને ફળ પાકોમાં સોળ જેટલા પાકોના બેઝ પ્રાઇસ નક્કી કરી છે એટલે ટેકાના ભાવ નક્કી કર્યા છે એટલે એના કરતાં નીચા ભાવે જો એના બજાર ભાવ આવશે તો સરકાર બજારની અંદર હસ્તક્ષેપ કરશે પોતે ખરીદી કરશે અથવા તો કોઈ નિયંત્રિત પગલાં લેશે આપ જાણતા હશો કે આપણને સામાન્ય રીતે જે કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવ મળતા હોય છે પણ અહીં કેરળની રાજ્ય સરકારે શાકભાજી પાકોના અને ફળ પાકોના ટેકાના ભાવ જાહેર કર્યા છે તો કેન્દ્ર સરકારની પહેલાં તમને વાત કરતું તો ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા ત્રેવીસ જેટલી જે ત્રેવીસ જેટલા પાકો છે જેમાં અનાજ કઠોળ અને મુખ્યત્વે તેલીબિયા પાકોનો સમાવેશ થાય છે તો તેવીસ પાકોના ટેકાના ભાવ જાહેર થાય છે કેન્દ્ર સરકાર દ્વારા કે ફળ અને શાકભાજીના ટેકાના ભાવ જાહેર નથી થતા આથી કેરળ સરકારે પોતાની રીતે ફળ અને શાકભાજીના ટેકાના ભાવ જાહેર કર્યા છે અને આમાં મુખ્યત્વે જે ફળ અને શાકભાજીનું કેરળમાં ઉત્પાદન થાય છે એ તમામ પાકોનો અંદર સમાવેશ થાય છે અને એમાં કેરળ સરકારે એવો દાવો કર્યો છે કે ખેડૂતોને જે પાકનું ઉત્પાદન લેવા જે ખર્ચ થાય છે એમાં વીસ ટકા નફો રહે એ રીતે આ બેઝ પ્રાઇસ એટલે કે ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા છે અને જે ખેડૂતો પંદર એકરથી ઓછી જમીનમાં ફળ અને શાકભાજીની ખેતી કરતા હશે એમને આ ટેકાના ભાવનો લાભ મળશે કેરળ સરકારનો આ નિર્ણય એક એક નવેમ્બર બે હજાર વીસથી અમલી થશે કેરળ સરકારની આ જાહેરાત બાદ પંજાબ અને મધ્યપ્રદેશના સહિતના અમુક રાજ્યોમાં પણ શાકભાજી અને ફળ પાકોમાં ટેકાના ભાવ જાહેર થાય એવી માંગ ઉઠી છે કારણ કે આપને ખ્યાલ હશે કે ફળ અને શાકભાજીમાં ટેકાના ભાવ નથી હોતા એટલે એના ભાવ ગમે ત્યારે ખૂબ જ નીચે આવી જાય અને ગમે ત્યારે ખૂબ જ ઊંચા આવી જાય અને ખેડૂત માટે ઘણી વખત કોઈ નિર્ણય લેવો એ મુશ્કેલી મુશ્કેલ સમાન બની રહે અને ક્યારેક આર્થિક રીતે નુકસાનીનો પણ સામનો એને કરવો પડે છે આથી ઘણા સમયથી એવી માંગ ઉઠી છે કે ફળ અને શાકભાજીમાં પણ ટેકાના ભાવ હોવા જોઈએ જોકે કેન્દ્ર સરકાર અત્યાર સુધી ત્રેવીસ જેટલી કોમોડિટીમાં જ મેં તમને પહેલાં કહ્યું કે ત્રેવીસ જેટલી કૃષિ પેદાશોમાં જ ટેકાના ભાવ જાહેર કરે છે બીજું એક આપણે એક આંકડો આપી દઉં કે એક હમણાં જ એક રિપોર્ટ આવ્યો હતો કે જેમાં એવું જણાવ્યું હતું કે ભારતમાં માત્ર છ ટકા ખેડૂતો એટલે સોમાંથી છ ખેડૂતો જ ટેકાના ભાવે પોતાની કૃષિ પેદાશ વેચી શકે છે બાકીના ખેડૂતોને યાર્ડમાં જ વેચવી પડે છે અને ઘણી વખત ખેડૂતોને ટેકાના ભાવ કરતાં પણ નીચા ભાવે પોતાની કૃષિ પેદાશ વેચવાની ફરજ પડે છે તો કેરળ સરકારનો જે આ નિર્ણય છે એ ખરેખર સરાહનીય છે અને કારણ કે ફળ અને શાકભાજીની ખેતી પણ એટલી જ મહત્ત્વની છે જેટલી બીજી કૃષિ પેદાશો ઘઉં કે ડાંગર કે કપાસની ખેતી છે તો એમાં પણ ખેડૂતોને ટેકાનો ભાવ મળવો જોઈએ એવું કેરળ સરકારના આ નિર્ણય પછી હવે આખા દેશમાં આ માંગ ઉઠી છે તો આપ આ મુદ્દે શું વિચારો છો એ અંગે આપ અમને કમેન્ટમાં જણાવી શકો છો કે ટેકાના ભાવ શાકભાજીના ફળપાકોમાં મળવા જોઈએ તો એ અંગે આપનો અભિપ્રાય શું છે તો આ વિડીયોની કમેન્ટમાં આપ જણાવી શકશો આપ જો આ વિડીયો યુટ્યુબ પર જોતા હોય તો એગ્રી સાયન્સ ટીવી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન દબાવજો જેથી તમને કોઈપણ નવો વિડીયો અમે અપલોડ કરીએ તો એનું નોટિફિકેશન મળે ખેતીની તમામ પ્રકારની માહિતી માટે ગૂગલ પ્લે સ્ટોર પર તમે એગ્રી સાયન્સ કૃષિ લખશો અને એક એપ આવશે એ એપ જો આપણે ડાઉનલોડ ના કરી હોય તો પહેલી તકે એપ ડાઉનલોડ કરી લેજો તમને બધી જ વસ્તુ ખેતીને લગતી ખેતીના બજાર ભાવ ખેતીના સમાચાર બધી જ વસ્તુ તમને એમાં જાણવા મળશે એ સિવાય ફેસબુક પર અને ઇન્સ્ટાગ્રામ પણ એગ્રી સાયન્સ આ પેજ એક્ટિવ છે તો એને પણ આપ ફોલો કરજો ને અમારી સાથે જોડાયેલા રહેજો નમસ્કાર ખેડૂતો મિત્રો ફરી ક્યારેક મળશું નવા વિષય સાથે